पड़तर मांगणीनो निराकरण नहीं आता तभी बहुत तेरमीथी अचोक्कस मुदतनी हड़ताल पर उतरसे जेने लईने ऑथोरिटी ने जाण करवामां आवी हती। छेल्ला घणा समयथी तबीबोना नॉन प्रेक्टिसिंग अलाउंस एरियर्स वहीवटी सेवाना मुद्दाओ कैरियर एडवांसमेंट स्कीमना वण उकेला प्रश्न सहितना अन्य प्रश्नोना निराकरण माटे तबीबोए रजूआतोनुं आंदोलन कर्युं हतुं। તે સમયે એક માસમાં પ્રશ્નોનો ઉકેલ આવશે તેમ જણાવ્યું હતું, છતાં હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને આજરોજ તબીબ અગ્રણીઓ દ્વારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ ડીન મેડિકલ કોલેજ વડોદરાને ગુજરાતના તમામ ડોક્ટરો 13/12/2021થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરનાર છે। તે સંદર્ભે આવેદનપત્ર ઇન્ફોર્મેશન લેટર ઓથોરિટીને આપવામાં આવ્યું હતું। 13 ડિસેમ્બરથી ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના સંલગ્ન બધા તબીબો મેડિકલ તેમજ ડેન્ટલ તેમજ GMERS ફેકલ્ટી એસોસિએશન સહિતના વિવિધ સંગઠનો ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન ESI મેડિકલ એસોસિએશન Class 2 મેડિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમના નેજા હેઠળ અચોક્કસ મુદતની હડતાલ પર જશે, જે સંદર્ભે અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજરોજ અમે મેડિકલ સુપરિન્ટેન્ડન્સી તેમજ ડીન મેડિકલ કોલેજ વડોદરાને 13/12/2021થી ગુજરાતના તમામ ડોક્ટર્સ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરનાર છે તેનું આવેદનપત્ર અને તેનું ઇન્ફોર્મેશન લેટર અમે ઓથોરિટીઝને સબમિટ કરેલ છે। 13/12/2021થી ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના સંલગ્ન બધા તબીબો મેડિકલ તેમજ ડેન્ટલ અને ગુજરાત ગવર્મેન્ટના અન્ય GMERS ફેકલ્ટી એસોસિએશન્સ ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન્સ Class 2 મેડિકલ ઓફિસર એસોસિએશન્સ ESIS મેડિકલ ઓફિસરના એસોસિએશન બધા જ એક નેજા હેઠળ ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ અચોક્કસ મુદતની હડતાલ પર જનાર છે। અમારા પ્રશ્નો અંગેનું નિરાકરણ ન આવતા આ અમે નિર્ણય ફોરમની અંદર લેવામાં આવ્યો છે તેની જાણ આજે અમે સત્તાવાળાઓને કરી દીધી છે। મૂળ મુદ્દો અમારા નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સનું જે અમને કેન્દ્ર સરકાર ધોરણે આપવું જોઈએ તેનો ઠરાવ 16/5/2021ના રોજ કર્યો હતો, તે ઠરાવ પાછો લઈ એમાંથી અપર સીલિંગ લિમિટમાં ફેરફાર કર્યો તે અંગેનો, તેના એરિયર્સ અંગેનો પ્રશ્ન છે એક પ્રશ્ન। આ ઉપરાંત અમારી વહીવટી સેવાઓના જે ઇસ્યુ જે છે જેવા કે સેવા સળંગ સેવા વિનિયમિત કરવી દરેક ટીચર્સને આ પ્રશ્ન છે, ઘણાની એડોક સેવાઓ છે તે વિનિયમિત થઈ નથી, અમારા રીડેઝિગ્નેશનના ઇસ્યુ છે એ પણ થયા નથી, વર્ષોથી વર્ષથી અમારા કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમના પ્રશ્નો છે જે હજુ સુધી આજ સુધી વણ ઉકેલ્યા છે, આ બધા પ્રશ્નો અંગે કોઈ પણ નિરાકરણ ન આવતા અમે મે મહિનામાં જે સ્ટ્રાઇકનો નિર્ણય લઈને સરકાર સામે આંદોલન કર્યું હતું તેના ભાગરૂપે અમને સમાધાનરૂપે 16/5/2021ના રોજ ગુજરાત સરકારે એક GRના રૂપમાં અમને કરી આપ્યો હતો, તેમાં અમને એક માસમાં આ બધા જ પ્રશ્નો ઉકેલી દેવા તેવું અમને કહેવામાં આવ્યું હતું। એ થયા પછી આજે 6-7 મહિનાનો સમય વીતી ગયા છતાં પણ એક પણ વસ્તુનું કામ પૂરું થયું જ નથી, ઉપરાંત તેમાં જે અમને NPA સીલિંગનું 2,750 કરી આપ્યું હતું તે બદલે ફરી એમણે 22/11/2021ના રોજ તે સીલિંગમાં ફેરફાર કરી 2,24,500 સીલિંગ કરી દેતા બધા જ ડૉક્ટરોમાં રોષની લાગણી ફેલાઈ છે અને તેના પરિણામે આજે અમે આ સ્થિતિએ પહોંચ્યા છીએ। ગુજરાતની દરેક મેડિકલ કોલેજો ગુજરાતની તમામ GMERS મેડિકલ કોલેજોને સંલગ્ન હોસ્પિટલો આ ઉપરાંત દરેક PHC CHC ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ESIS હોસ્પિટલ્સ બધામાં જ આ કાર્યરત આ પ્રકારની હડતાલ પડનાર છે।